જય શ્રી કૃષ્ણ મિત્રો આજે પુરુષોત્તમ મહિનાનો ચોથો દિવસ છે આ વિડીયોમાં આપણે ચોથા દિવસની વાર્તા સાંભળીશું ધનબાઈ અને મનબાઈની વાર્તા ધારાનગરીમાં રાજા ભોજનું રાજ તપે રાજા ઘણો દાની અને પ્રજા વત્સલ પ્રજાને દુઃખે દુઃખી અને સુખે સુખી થાય એવો નગરીમાં ધનબાઈ અને મનબાઈ રહે બંને પડોસણ સાથે જ વ્રત તપ કરે ધર્મ ધ્યાન ધરે એવામાં પરસોત્તમ માસ આવ્યો ધનભાઈ અને મનબાઈ એ વ્રત લીધા બંને રોજ સિપ્રા નદીમાં સ્નાન કરવા જાય નાહીને પ્રાર્થના કરે ધનભાઈ નાહીને બોલે કે મને ફળજો ભોજ ભૂપાળ અને મનબાઈ બોલે કે મને ફળજો નંદ ગોપાળ રાજની દાસી સ્નાન કરવા આવી એણે ધનબાઈ અને મનબાઈની પ્રાર્થના સાંભળી જઈને રાજાને વાત કરી રાજા ભોજને નવાઈ લાગી બીજા દિવસે વેશપટ્ટો કરીને જાતે નદીએ આવ્યો અને વાતની ખાતરી કરી રાજા ભોજે નક્કી કર્યું કે નાહીને મારું સ્મરણ કરતી બાઈનું દારિદ્ર દૂર કરું તો તો જ હું રાજા સાચો એણે તો તરત જ સેવકોને મોકલી અને ધનબાઈને દરબારમાં તેડાવી ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ હરખનો પાર ન રહ્યો નક્કી દયાળુ રાજા ભોજ સોનામર અને હીરા માણેક આપશે ધનબાઈ તો આવી દરબારમાં અને હાથ જોડીને ઊભી રહી રાજા ભોજે એને અધમણનું કોળું આપ્યું ધનબાઈની ભોઠપનો પાર ન રહ્યો એ તો મોટી આશા લઈને આવી હતી અને મળ્યું અધમણનું કોળું આખા મહિનાની મહેનત માથે પડી ફળિયામાં બધા જાણશે તો હાંસી કરશે એવા ડરથી ધનબાઈએ કોળું ચાર આનામાં કાચ્યાને વેચી દીધું અને ઘર ભેગી થઈ ગઈ આ બાજુ ધનબાઈ ગઈ એટલે મનબાઈ આવી મોટું કોળું જોઈને વિચાર કર્યો કે કોળું જ લઈ જાઓ ફળિયાના છોકરા ખાશે તો રાજી થશે એ તો છ આના આપી અને કોળું લઈ ગઈ છરી લઈને જ્યાં કોળું કાપ્યું ત્યાં તો ખણ કરતી હજાર સોના મરો પડી મનબાઈ તો રાજી રાજી થઈ ગઈ નક્કી આ પુરુષોત્તમ પ્રભુની જ કૃપા ધનભાઈ પાંચસો ના મર વટાવીને સીધું સામાન ખરીદ્યા એકસો એક બ્રાહ્મણને નોતરી દીધા જમાડીને મોં માગી દક્ષિણા દીધી બ્રાહ્મણો તો મનબાઈ ની જય જયકાર કરવા લાગ્યા આ જય જયકાર વેસ કરીને તમાસો જોવા આવેલા રાજા ભોજી સાંભળ્યો ધનબાઈને બદલે મનબાઈનો જય જયકાર સાંભળીને એને નવાઈ લાગી તપાસ કરતાં જાણવા મળ્યું કે ધનબાઈએ તો કોળું ચાર આનામાં વેચી દીધું ધનબાઈની આ વાત ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે તેની આંખ ઉઘડી ગઈ ભગવાનને ભૂલીને તેણે ભૂપ ભજ્યા એનું જ આ પરિણામ મળ્યું એમ કરતાં બીજો પરસોત્તમ માસ આવ્યો ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને સેવ્યા અને ભગવાનની કૃપા થઈ અને તેનું દારિદ્ર ટળ્યું અમૃત માસ અંતરથી ભજે ધરે પુરુષોત્તમનું ધ્યાન અંતરથી આરાધના કરે અવશ્ય મળે ભગવાન હે પુરુષોત્તમ પ્રભુ તમે જેવા મનબાઈને ફળ્યા એવા સૌને ફળજો મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ